ત્રણ ડેફિનેશન ખબર પડી, પોતાની પીડાથી આંસુ આવે તે, બીજાની પીડાથી આવે તે, અને બીજાની ઉન્નતિ, બીજાની બીજાના ગુણ એ જોઈને આવે તે. અઘરું શું બોલો આવે, સંવેદના કે અનુમોદના, વિચારીને બોલો. આમ તરત આ કોઈ આમાં કોઈ માર્ક્સ નથી મળવાનો. ફરી ગયા આટલી વાર, જીભથી નહીં, દિલથી અનુમોદના. જીભથી તો આવું બોલીએ છીએ, અનુમોદના અનુમોદના, ફિનિશ થઈ ગઈ વાત. એક નાનો છોકરો શાંતિ બોલે, પ્રતિક્રમણ પૂરું થયા પછી એ તમારી સામે આવ્યો, આપણે શું કહ્યું, બહુ સરસ બહુ સરસ, ફિનિશ બનિયા દે તાલી પે તાલી. કઈ ખિસ્સામાં હાથ જ ન છે સાહેબ, ધોતિયું પહેરીને આવ્યા હોય ને, ખિસ્સું જ ના હોય. બીજા દિવસે યાદ કરીને પણ સોની નોટ તમે જો આપો તો એ સાચી અનુમોદના છે. અને એક વાત યાદ રાખજો, એક દીકરો બોલ્યા પછી એનો બાપ 100 રૂપિયા આપે અને તમે 10 રૂપિયા આપો, છોકરાને મન કયા રૂપિયા ચડે? 10. બાપ તો હવે આપવાનો જ છે ને, આજે નહીં તો કાલે, આખું બધું મને જ આવવા. 100 કરતા 10 એને વધારે મીઠા લાગે છે. 4 જણાને કહેશે, હું બોલ્યો ને તો મને આટલા રૂપીસ મળ્યા. બોલે કે ના બોલે, અમે નાના હતા મને ખબર છે, અમારી જે જે રીતની અનુમોદનાઓ થઈ છે એમાં અમે આગળ વધ્યા છે. આજે લુખ્ખા થતા ગયા છે. સંપત્તિના ક્ષેત્રે હજી કદાચ ઉદાર છે, પણ શબ્દના ક્ષેત્રે તમારી ઉદારતા મારી પરવાની છે. 4 અક્ષર ના બોલો. આજે હું 1.5-2 કલાક સુધી તમારી સામે પ્રવચન કરું ને બહાર નીકળ્યા પછી મને ભલે અપેક્ષા ન હોય, પણ તમે એમ ન કહો, મારા સાહેબ બહુ મજા આવી આજે, આપે બહુ સરસ કીધું. કીધું ક્યારે? મારી જ વાત નથી કરતો, કોઈને પણ કરો. પર્યુષણમાં 3-3 ને 4-4 કલાક સુધી, 8-8 દિવસ સુધી કોઈ મહાત્મા તમારા સંઘની અંદર પ્રવચન કરતા હોય, તમારે કાંઈ લેવા દેવા નહીં. એ પુણા નવથી આવીને બેસી જાય, તમારે 10 આવવાનું, 11 ઉભા થઈને રવાના થઈ જવાનું. પ્રતિક્રમણમાં સામાયિક લેવાય પછી આવવાનું, સામાયિક પારે આવડે છે ને, પારીને આપણે રવાના થઈ જવાનું. મહાત્માના સીધા કોન્ટેક્ટમાં આવવાનું જ નહીં. એકવાર બોલો તો ખરા તમે, નોન સ્ટોપ 24 કલાક, 8 દિવસની અંદર ટોટલ 24 કલાક એક સાધુ બોલે છે. તમે બોલી તો બતાવો 8 દિવસ અંદર. અરે એક રનિંગ 24 મિનિટ તો બોલીને બતાવો, ત્યારે ખબર પડશે કે સાધુ ને કેટલી પીડા થતી હશે. એની વેદના જોયા પછી તમને સંવેદના ન થાય કે લાવ મારા સાહેબ સાંજ પડે હું આવીશ, તમને દિવેલ ઘસી આપીશ, આવતીકાલે સવારે હળદર વાળું તમને દૂધ કરી આપું. મારા સાહેબ આપે હજી ઘણું ખેંચવાનું છે. કર્યું ક્યારે તમે? બહુ સરસ પ્રવચન, તાળી પાડીને રવાના. આ નિષ્ક્રિય અનુમોદના છે, સક્રિય અનુમોદના એને કહેવાય. 8 દિવસની અંદર મારા સાહેબને જે તકલીફ હોય એને દૂર કરી દેવી, આ સક્રિય અનુમોદના છે. ભગવાન સાથેનો નાતો તમે વધારતા ગયા, ગુરુ સાથેનો નાતો તમે તોડી નાખ્યો છે. દુવા દો વળી આ વિયાર સેવા ચાલુ થઈ તો રસ્તામાં ચાલો છો તો 2 કલાક કમસે કમ મહાત્માનો સંગાત મળે છે. કેટલાયના જીવનમાં પરિવર્તન આવ્યા, કેટલાના. દેરાસર નતો જતો એ છોકરો હવે પૂજા કરતો થઈ ગયો. વીઆર સેવા ગ્રુપમાં જોડાયેલા 3 યુવાનો દીક્ષા લઈ લીધી. દીક્ષા જેના કોઈ ઠેકાણા નતા એ જોડાઈ જોડાઈને આગળ વધતા 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 ચારિત્રના માર્ગ સુધી પહોંચી ગયા. આ વીઆર સેવા ગ્રુપના પ્લસ પોઈન્ટ છે. અનુમોદના. કોઈની આંગી જોયું, કોકની તપસ્યા સાંભળો, થાય એમ અનુમોદના.